તમને પ્રોત્સાહિત કેવી રીતે કરવા જ્યારે તમારી કાર ચાલુ ન થાય ત્યારે કોઈએ ધક્કો મારવો પડે છે એકવાર તે ચાલુ થઈ જાય તે પછી આપણે તેને આખા રસ્તે ધક્કો મારવાની જરૂર નથી તે જશે અમે તમને રીતો શીખવી શકીએ છીએ જ્યારે તમે તેને પોતાના એક ભાગ તરીકે અનુભવવાનું શરૂ કરી દો ત્યારે તે તમને પ્રોત્સાહિત કરી મૂકશે તમારે કોઈકના કે કશાકના પ્રેમમાં પડવું જ જોઈએ જો કોઈ વ્યક્તિ ના મળે તો તમારે કશાકના પ્રેમમાં પડવું જોઈએ કંઈક જે તમારા માટે કશુંક મહત્વ ધરાવે છે તો તમે સવારે ઉઠી જશો કશું જ તમારા માટે કંઈ જ મહત્વનું નથી તો સવારે ઉઠવાનું કોઈ કારણ ક્યાં રહે છે પ્રેમમાં કેવી રીતે પડવું જ્યારે શિવ તેમના પ્રથમ શિષ્યને યોગ માંગતા હતા જે તેમની પોતાની પત્ની હતી પાર્વતી તે આત્મજ્ઞાનનો માર્ગ શીખવા માટે બહુ જ ઉત્સુક હતા કેમ કે તેમણે શિવને એક ભવ્ય વ્યક્તિ તરીકે જોયા હતા અને તે તેમના જેવા બનવા માંગતા હતા તેમણે કહ્યું કેવી રીતે હું કંઈ પણ કરવા તૈયાર છું શિવે કહ્યું કંઈ કરવાની જરૂર નથી બસ અહીં આવીને મારા ખોળામાં બેસી જા પાર્વતી અચકાયા અને તેમણે કહ્યું ઓહ મારે લાડ નથી જોઈતા હું આત્મજ્ઞાન મેળવવા માંગુ છું શિવે કહ્યું શાંત થઈ જા આવ અને અહીં બેસ પાર્વતી ત્યાં બેઠા તેમણે તેણીને નજીક ખેંચ્યા તેમની જરૂરિયાતોના લીધે નહીં પાર્વતીની જરૂરિયાત પૂરી કરવા માટે અને તેમણે તેણીને એટલા નજીક 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 ખેંચ્યા અને ધીમે ધીમે પાર્વતી તેમનો એક ભાગ બની ગયા તો શિવનું એક પરિમાણ છે જેને આપણે અર્ધનારી કહીએ છીએ જ્યાં તેમનો અડધો ભાગ પુરુષ છે અને અડધો ભાગ સ્ત્રી છે આ છબી તમને એ કહેવાનો પ્રયાસ કરી રહી છે કે ફક્ત અને ફક્ત સમાવેશ દ્વારા જ જીવન ખીલશે જો તમારે તમારામાં કંઈક સામેલ કરવું હોય તો જગ્યા હોવી જોઈશે ખરું ને જો મારે કોઈને પોતાનો ભાગ બનાવવો હોય તો મારે અડધો ભાગ બહાર કાઢી નાખવો પડશે તો જ તે થશે એટલા માટે જેમ કહે છે કે પ્રેમમાં પડવું એમ નહીં કે પ્રેમમાં ઊભા થવું ઠીક છે પ્રેમમાં ઊભા થવું એમ નહીં પ્રેમમાં ચડવું એમ નહીં પ્રેમમાં પડવું કેમકે તમારામાં ના એક ભાગને પડવું પડશે ફક્ત ત્યારે જ કંઈક બીજું કે માટે જગ્યા થશે જો થશેનું બધું જ નીચે પડી જાય તો ત્યાં વિશાળ જગ્યા થઈ જશે તમે આખા બ્રહ્માંડને તમારા એક ભાગ તરીકે સમાવી શકો છો ઓછામાં ઓછું જો તમારો એક ભાગ નીચે પડી જાય તો તમે વધુ એક માણસના કે સર્જનના વધુ એક પાસાના પ્રેમમાં પડી શકો તો આપણે તમને તમારી જાતને ખાલી કરવાની રીતો શીખવી શકીએ જો તમારો એક ભાગ નીચે પડી જાય તો તે ખાલી જગ્યાને કશાકથી ભરવી પડશે અને તે કશુંક જે તમે નથી જ્યારે તે તમારો એક ભાગ બની જાય જ્યારે તમે તેને તમારા એક ભાગ તરીકે અનુભવવાનું શરૂ કરી દો ત્યારે તે તમને પ્રોત્સાહિત કરી મૂકશે કેમ કે અત્યારે જે તમે વિચારો છો કે હું આ છું તે તમે નથી તે એક વિચારો લાગણીઓ ખ્યાલો અને પૂર્વગ્રહોનું પોટલું છે એવું નથી તમે તે નથી તો તમે જે છો તે હજી અનુભવમાં આવ્યું નથી તો તમને પ્રોત્સાહિત કેવી રીતે કરવા જ્યારે તમે હજુ તે જાણતા નથી ત્યારે તમને આગળ કેવી રીતે લઈ જવા તમે હજુ સુધી તે નથી જાણ્યો અત્યારે જે છે તે વિચારોનું એક પોટલું છે વિચારોનું અને લાગણીઓનું વાદળ અને ઘણા બધા પ્રકારની વસ્તુઓ ખરું કે નહીં તો એટલા માટે જ સાધના તમારે આવીને થોડી સાધના કરવી જોઈએ શરૂઆતમાં કોઈક તમને પ્રોત્સાહિત કરશે જો જ્યારે તમારી કાર ચાલુ ન થાય ત્યારે કોઈ ધક્કો મારવો પડે છે એકવાર તે ચાલુ થઈ જાય પછી આપણે તેને આખા રસ્તે ધક્કો નથી મારતા તે આપોઆપ જશે તો શરૂઆતમાં થોડો ધક્કો વાપરવામાં કંઈ ખોટું નથી દરેકને ધક્કાની જરૂર પડે છે એવા ઘણા ઓછા લોકો છે કે જેઓ પોતાની જાતને પહેલા સ્ટેપથી જ આગળ ધપાવી શકે છે મોટાભાગના બીજાને ધક્કાની અને થોડીક કિકની જરૂર પડે છે બાકીનું તેઓ કરી લેશે